આપને સ્વાગત છે ધોરણ 3 વિષય આસપાસ આજે આપણે વિષય આસપાસમાં પાઠ 17 કતરાનો પ્રવાસ પાઠ 17 કતરાનો પ્રવાસ વિષય આપણે આજે ભણવાનો છે બાળકો તો મેં તમને ગઈકાલે ચોપડીની અંદર આગળના વિડિયોમાં મેં તમને ચોપડીની અંદર આ પાઠ સમજાવ્યો હતો તો યાદ કરો તો બાળકો કે પત્રના પ્રવાસમાં આપણે મેં તમને શું શું કીધેલું તો કે પત્રના પ્રવાસની અંદર જે વ્યક્તિ મુસાફરી કરે છે એ જ રીતે આ પત્ર ક્યાંથી પહોંચાડવા માટે કેટલી મુસાફરી કરે ત્યાર પછી તે પોતે પોતાના સ્થાન પર પહોંચે છે એમની વિગત આપણને આપી હતી અને મેં તમને ગયા વિડિયોમાં સમજાવ્યું હતું તો હવે જુઓ કે એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે શું શું કરવામાં આવે છે ત્યાર પછી એના ઉપર કયા કયા પ્રકારના સિમ્બોલ લગાવવામાં આવે છે આ બધી વિગત વિશે આપણે જાણીએ હવે આજે આપણે સ્વાકૃતિની અંદર જોવાનું છે પ્રશ્ન 1 પ્રશ્ન 2 પ્રશ્ન 3 પ્રશ્ન 4 અને પ્રશ્ન 5 તો આપણે સ્વાકૃતિની અંદર પાઠ 17 પત્રનો પ્રવાસ વિશે ભણવાનું છે તો પ્રશ્ન એ વિકલ્પ છે શું છે બાળકો વિકલ્પો તો જુઓ પહેલા વિકલ્પની અંદર આપણને શું પૂછવામાં આવ્યું છે કે પોસ્ટ ઓફિસ એ આપણી કઈ સંસ્થા છે તો કે બાળકોમાં શું કહ્યું છે કે જાહેર સંસ્થા છે કે ખાનગી સંસ્થા ના કહ્યું ખાનગી એટલે કે આપણા સ્પેશિયલ આપણા એક માટે જે સંસ્થા આપણે વાપરતા હોય આપણે એક જ જેનો યુઝ કરી શકીએ એને ખાનગી સંસ્થા કહેવાય છે પોસ્ટ ઓફિસનું સંચાલન કરનાર વ્યક્તિને ખાલી
મની ઓર્ડર નો ઉપયોગ થાય છે શેનો ઉપયોગ થાય છે બાળકો મની ઓર્ડર નો ઉપયોગ થાય છે ત્યાર પછી આપણે જોવાનું છે ખરા ખોટા પ્રશ્ન 3 ખરા ખોટાનો છે તો કે ખરા ખોટામાં પોસ્ટ ઓફિસ આપણી ટપાલ એક ગામથી બીજે ગામ પહોંચાડવાનું કાર્ય કરે છે તો હા એ તો સાચું જ આવે કારણ કે ટપાલ છે આપણો સમાચાર એક ગામથી બીજા ગામ પહોંચાડે છે નાની બચતમાં નાણા રોકવા માટે મની ઓર્ડર ફોર્મ ભરવું પડે છે નહીં આ વસ્તુ ખોટી છે શા માટે કોઈ પણ નાની બચત એટલે કે આપણે થોડા પૈસા ની હવે 20 રૂપિયા 50 રૂપિયા 100 100 રૂપિયા છે 200 500 તો આટલા પૈસામાં કોઈ પણ જાતનો મની ઓર્ડર કરવો પડતો નથી કારણ કે આ બચત કેવી છે નાની છે નાની બચતમાં મની ઓર્ડરનો ઉપયોગ થતો નથી ટપાલી આપણા ગામ શહેરના સેવાકીય વ્યવસાયકાર તરીકે ફરજ બજાવે છે હવે જો એ સાચું છે ટપાલી છે આપણા આપણા ગામ અને શહેરમાં ટપાલી છે એ આપણા ગામ પોસ્ટ ઓફિસ માંથી આપણને શું શું મળે છે તો આ ખાસ
રહે છે શું પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશો પહોંચાડી શકાય તો કે ના તમને બધાને ખ્યાલ છે કે વિદેશમાં આપણે પોસ્ટકાર્ડ ના મોકલાવી શકીએ અહીંયા અત્યારે આપણે આસામમાં કોઈ પણ ગામ શહેર સિટીમાં મોકલવો હોય બાળકો તો આપણે મોકલાવી શકીએ પરંતુ વિદેશની અંદર આપણો પોસ્ટકાર્ડ પહોંચે નહીં તો એ તમને પૂછવામાં આવ્યું છે કે વિદેશની અંદર કોઈ પણ સંદેશો આપણે પોસ્ટકાર્ડ કરીને મોકલી શકીએ તો પહેલા તો તમારે શું લખવાનું છે બાળકો કે ના તો કે કેમ તો કે આપણે મોકલાવી શકીએ નહીં કે આપણો સંદેશો પહોંચે નહીં ટેલિફોન કે મોબાઈલ પર તમે કોની કોની સાથે વાત કરો છો હવે તમને પૂછવામાં આવ્યું છે કે ટેલિફોન ઘરે આપણે ઘણાને ફોન હોય પહેલાના સમયમાં હતા તો કે એવો ફોન હોય અથવા તો મોબાઈલ હોય તો એના એના દ્વારા તમે કોની કોની સાથે વાત કરો છો તો તમારે પહેલા લખવાનું છે કે અમે ટેલિફોન અને મોબાઈલ પર અમારા મિત્રો પહેલા તો તમે બધા મિત્રો સાથે વાત કરતા હોય પછી બીજું તો કે સગા સંબંધીઓ સાથે વાત કરીએ છીએ હવે કોઈ પણ સગા સંબંધી એટલે એમાં બધા જાણી ગયા આપણે કોઈ પણ સગા વાલા હોય સગા વાલા સાથે અને મિત્રો સાથે આપણે વાત કરીએ છીએ ત્યાર પછી ચોથું છે પોસ્ટ ઓફિસમાં પૈસાની બચત કરવા બાબતે શી વ્યવસ્થા હોય છે હવે જો પોસ્ટ ઓફિસમાં પૈસાની બચત તો પોસ્ટ ઓફિસ એક એવું છે કે એમાં ખાતા પણ ખોલે છે લોકો ખાતું એટલે કે આપણે જે રીતે બેંકમાં ખાતું ખોલાવી શકીએ એ જ રીતે પોસ્ટ ઓફિસની અંદર પોસ્ટ ઓફિસ એટલે કે એક સંસ્થા સરકારી સંસ્થા છે કેવી સંસ્થા છે સરકારી તો આની અંદર પણ ખાતા ખુલે છે તો કયા કયા પ્રકારના ખાતા ખુલે છે તો જો આપણા પૈસાની બચત કરવા બાબતે રાષ્ટ્રીય બચત પત્ર લોકો એમાં રાષ્ટ્રીય બચત પત્ર પણ હોય છે પછી રિકરિંગ ખાતું હોય છે રિકરિંગ ખાતું એટલે કે એક જાતનું તમે જે આપણે સેવિંગ ખાતું એમ કહીએ ને એ જ રીતનું એક રિકરિંગ ખાતું છે રિકરિંગ ખાતાની અંદર શું આવે કે તમે જે કોઈ પણ ફિક્સ રકમ ભરેલી હોય એનું અમુક વર્ષે વ્યાજ દરે એનું ડબલ પૈસા થતા હોય અથવા તો તમે મૂક્યા હોય એનું વ્યાજ ડબલ આવતું હોય એ રીતના ખાતું જે તમે ખોલાવો એને કેવું ખાતું કહેવાય છે તો કે રિકરિંગ ખાતું અને એક છે બચત બચત ખાતું તો બચત ખાતાની અંદર એટલે કે બચત ખાતું આપણે આપણી પાસે કોઈ પણ મૂડી જે હોય એ મૂડીની બચત થાય અને આપણે આપણા બચત માટે જે મૂડી એક સાથે ભેગી કરીને મૂકીએ છીએ એવું ખાતું ખોલાવીએ કે આપણે દર મહિને આટલા આટલા આમાં ભરવાના છે એ ખાતાને કેવું કહેવાય બચત ખાતું કહેવાય તો પોસ્ટ ઓફિસમાં પૈસાની બચત કરવા માટે અમુક ખાતાઓ જેની જોગવાઈ કરવામાં આવી છે જે છે બચત પત્રો રિકરિંગ ખાતું અને બચત ખાતું હવે ત્યાર પછી છે પાંચમું આપણે લખેલા પત્રમાં કઈ વિગત બાકી હોય તો તે પત્ર જ્યાં મોકલવાનું છે તે જગ્યાએ જઈ શકતું નથી તો મેં તમને હમણાં આગળ કીધું બાળકો યાદ કરો આપણે ખાલી જગ્યાની અંદર આવ્યું કે આપણે પત્રની અંદર કઈ વિગત ભરવાની બાકી હોય તો આપણે જે જગ્યાએ પત્ર મોકલવો હોય ત્યાં જઈ શકતો નથી તો તમારે જવાબમાં એમ લખવાનું રહેશે કે પત્રમાં આપણે જેને પત્ર મોકલવાનો હોય તેનું સરનામું ન લખ્યું હોય સરનામું ન લખ્યું હોય તો તે પત્ર નિયત જગ્યાએ નિયત એટલે કે જે આપણે જગ્યા ફિક્સ કરેલી છે જે જગ્યાએ મોકલવો છે એ જગ્યાએ પહોંચતો નથી પત્રમાં શું બાકી રહી ગયું હોય તો પત્રમાં ભરવો પડે છે હવે ચાઉ પત્રમાં પણ હોય છે સરનામું તમે ના લખ્યું હોય તો તે તે જગ્યાએ પહોંચતો નથી અને બીજું હું તમને આગળ શું કહું છું કે પત્રમાં કઈ વસ્તુ એવી બાકી રહી ગઈ હોય કે તો સામેવાળી વ્યક્તિને દંડ ભરવો પડે હવે તમે જો કોઈ વ્યક્તિને પત્ર લખો છો તો એ પત્રની અંદર ટિકિટ લગાવવાનું મેં તમને હમણાં કીધું ને એક ખાસ પ્રકારની ટિકિટ આવે છે ટપાલમાં લખવાની તો એમાં એમ કહ્યું છે કે તમે જો એ ટિકિટ લગાવવાનું ભૂલી ગયા હોય આપણે પત્ર લખી એડ્રેસ ને બધું સરનામું ને બધું લખી નાખીએ છીએ પરંતુ ટિકિટ ના લગાવી તો એ જે પત્ર છે એ જે વ્યક્તિની ઘરે મોકલવાનો છે ત્યાં પહોંચી તો જાય છે પરંતુ આ સરકારી સંસ્થા છે એટલે એ લોકો દંડ લે છે શું કરે છે દંડ દંડ વસૂલ કરે છે એટલે કે દંડ લે છે એ જે વ્યક્તિની ઘરે ટપાલ દેવા માટે જાય છે આપણે મોકલાવી છે એ વ્યક્તિ પાસેથી દંડ લે છે કે તમારે આ ટપાલમાં ટિકિટ લગાવેલી આવી નથી ખાસ યાદ રાખજો કે પત્રમાં શું બાકી રહી ગયું હોય તો પત્ર મેળવનાર વ્યક્તિને દંડ ભરવો પડે છે તો કે પત્રની અંદર ટિકિટ લગાવવાની રહી ગઈ હોય તો પત્ર મેળવનાર વ્યક્તિને દંડ ભરવો પડે છે તો આપણે આ જો પહેલો બીજો ત્રીજો ચોથો અને પાંચમો સાપોથીની અંદર આપણે આ પાંચ પ્રશ્નો મેં જે તમને આજે ભણાવ્યા છે એ પ્રશ્નોના હું તમને ફોટા મોકલું એ પ્રમાણે તમારે સારા અક્ષરે વ્યવસ્થિત સાપોથી પૂર્ણ કરવાની રહેશે પાના નંબર 33 પાના નંબર 34 અને પાના નંબર 35 આ ત્રણેયના ફોટા હું મોકલું એ પ્રમાણે તમારે સારા અક્ષરે પાકું કર્યું